ખીચડી તો હમણાં થઈ જશે. આ લોટનો ડબ્બો લઈને કેમ હજી નહીં આવ્યા હોય? કેટલી વાર કરી લોટ દળાવા ગયા છે, ચક્કીએ બેહી ગયા હશે. કેટલી વાર હોય પછી પણ બહુ ધીમા છે. લાગે છે કે એ જ આવી ગયા. ના ના, ઓલી મિરકી આવી હશે તો મારી હાડી અહીંયા બહાર જ પડી છે હવે સોફા ઉપર. હવે હું કરું? મારી બેટી જોઈ જશે ને તો પહેરવાય લઈ જશે, અને હમણાં હું એને લઈ આવી હતી. બસ પાછી મેં ક્યાં એકવાર આપી જ છે એને મારી પહેરવા. નક્કી મિરકી હશે, જોઈ વિચારીને મારે બાયણું ખોલવું પડશે. બેલ સાંભળતી નહીં હોય કે શું? મને તો લાગે છે ને ચાઈને જવાબ નથી દેતી. આપણા ઘરે આવે ને તો આપણે તરત દરવાજો ખોલી નાખીએ, આમ ગળું સુકાતું હોય આપણું વાતો કરવા માટે, કે આપણી બેનપણી છે, પાડોશી છે. આને તો કાંઈ પડી જ નથી, કોણ જાણે કેવી છે. ને મહેમાનને આજે જ આવવું હતું, ખાંડ માંગવા મોકલી આના ઘરે મને. ખોલ ને મારી માં. લે ભાભી તમે અહીંયા? હા સાગરભાઈ, જોવો ને ક્યારની બેલ મારું છું, પણ આ તમારી ઘરવાળી છે કે દરવાજો ખોલતી જ નથી. ભાભી મારા હાથમાં ડબ્બો છે ને, વજન વધારે છે, એક વાર બેલ મારી દો ને. 50 વાર મારી છે. આ મિરકી આવી હશે કે લોટનો ડબ્બો લઈને આવડે આવ્યા હશે? નહીં મિરકી હશે તો ના રે મઈ, હું હાડી મૂકી દઉં ક્યાંક ઠેક, વળી ઉપર મૂકવા જઈશ તો વાર લાગશે, અને ત્યાં ઓલા રાડા રાડ થશે. મિરકી હશે તો અંદર જ નહીં આવવા દો. તમારા હિસાબે ન તો હું તો પાછી જ જાતી હતી. બોલો ને કઈ કામ હતું? ગોપી ક્યારની બેલ વગાડું છું, સંભળાતી નહોતી કે શું? મારા હાથ દુખી ગયા આમનામ. અરે પણ એમાં કુકરની સીટી થતી હતી ને તો મને સંભળાણું જ નહીં. બોલો. લે તારું કુકર એ જબરું છે, 50 વખત બેલ મારીએ ને તોય ન સંભળાય. સાંભળ ને, થોડી ખાંડ લેવા આવી હતી, હોય તો આપી દે ને. તું વાતોમાં જ રહીશ હાલ ત્યારે. શું કે કામ છે? લે કહું તો છું કે ખાંડ જોઈ છે, તું બેસવાનું નહીં કે? ચાલ અંદર પછી વાત કરીએ. ખાંડ મારા ઘરમાં છે જ નહીં, ખાંડ ખાલી થઈ ગઈ છે. ગોપી શું વાત કરે છે તું? 2 દિવસ પહેલા મારી સાથે આવીને 5 કિલો ખાંડ લીધી હતી કે નહીં? તે એમાં શું થયું તને ખબર છે? હું ખાંડ ડબ્બામાં નાખતી હતી ને તો ખાંડ બધી નીચે વેરાઈ ગઈ, એટલે વેરાઈ ગયેલી ખાંડ પાછી ડબ્બામાં કેમ નાખું? તે વળી મેં હુંપડીમાં ભરીને પછી બહાર જવા દીધી, એટલે ખાંડ ખાલી થઈ ગઈ. 5 કિલો ખાંડ નું આવું થઈ ગયું તો? એટલે જ કહું છું મેં. એમ નહીં તો તને ખબર ન પડે કે તે દી આપણે બે ગયા હતા કરિયાણું ભેગ્યું લેવા, તો મેં 5 કિલો લીધી, તાર કિલો જ લઈ લેવાય. આ હું ઘડીક થઈને ખાંડ લેવા આવીને, ઘડીક થઈને ભૂકી લેવા આવીને, ઘડીક થઈને બટેકું લેવા આવું? ગોપી પણ આ ડબ્બામાં ખાંડ તો હતી. પતા મંગારો ને, તમને કઈ ખબર હોય ઘરની? હા હું તને એમ કહું છું કે મારા ઘરમાં ખાંડ નથી, એ હોય ને તો તું બજારમાં લઈ જા. ગોપી એ તો હવે હું લઈ આવીશ જ, પણ આ મેણા મારવાની કઈ જરૂર નથી હો બેન. તું 50 વખત મારા ઘરે આવસ, ડુંગળી આપો ને, મરચું આપો ને, લીમડો આપો ને, કેમ હું તને ના પાડું છું? આ પાછલી શેરીમાં કેવડો મોટો લીમડો ઉભો છે, પણ તું ન્યા નહીં જા, મારા ઘરે આવીશ. શું કામ તને છે ને ત્યાં જતા આળસ થાય બીજી શેરીમાં, આટલે નહીં. અરે બાપ, તું તો આવા લીમડાની એની ગણતરી કર, અમારે આટલો પાડોશ છે બોલો, આટલા વર્ષોથી રેવી, અમારે કોઈ દી આવી હિસાબની ગણતરી નહીં થઈ. બાજુ ભારતી બહાર રહેશે ને એના ભેગું તમારે દરરોજનો વાટકી વ્યવહાર, હમણાં જોઈ છે કંઈક બનાવશે ને એટલે મન દેવા આવશે, વળી હું કંઈક બનાવીશ તો એના દેવા છે, એમાં હું હંભળાવ હંભળાવ કરવાનું હોય ત્યાં. વાટકી વ્યવહારમાં તો અમને ખબર પડે છે હો બેન, મેં કોઈ તારી યાર અંતરો કર્યો છે નહીં, એ જરા કમતા ખાલી દાળ ભાત બનાવ્યા હોય ને તો હું તને દેવા આવું છું. મને એમ થાય ને કે ગોપીને બનાવવું ન પડે, આ થોડું ઘણું હું દઉં તો એને ઓછું બનાવવું પડે, પણ તું તો છે ને હંભળાવી બહુ લેસ બેન. પણ હું દઉં જ છું બરાબર, એમાં તારે કાંઈ કહેવાની જરૂર નથી. આજે અત્યારે ખાંડ નથી મારી પાસે, મેં તને ના પાડી, એમાં તને આટલા મરચા લાગી ગયા. લે ખાંડ ને શું વાત છે, ખાંડ તો હમણાં હું લઈ આવીશ, પણ આ તું હંભળાવે છે ને એ મને ન ગમે. એ તને ન ગમતું હોય ને તો આજથી આપણો વાટકી વ્યવહાર પૂરો ન હવે મારી યાર કરતી વાટકી વ્યવહાર, બરાબર? વાટકી વ્યવહાર નહીં, આજથી આપણો હાડી વ્યવહાર એ પૂરો. પણ આ
એક વાર તું મારી સાડી પહેરવા લઈ ગઈ હતી ને એ મને બરાબર યાદ છે, એટલે એક વાર હું તારી સાડી પહેરવા લઈ જ જાય. અરર બાપ, કેટલો હિસાબ લગાવેસ તું. એક વાર તું પહેરવા લઈ ગઈ ને એક વાર હું લઈ જઈશ ને, તું તો ઘણી વહમી બાઈ છો. અમારે ભૂલ થઈ ગઈ કે તું અમાર પાડોશમાં આવીને અમે તારી આવો વાટકી વ્યવહાર રાખો. હવે ન રાખવી આવો વ્યવહાર, કોઈ નવું પાડોશી આવે ને એના ભેગો. અમારા જૂના પાડોશી હારા છે. હું છે તમારે બોલો તો, એ પર તો નીચે મૂકો ને આમાં મમ પકડીને શું ઉભા છો? ક્યાર ના અંદર જવા દે મને, પણ તો નીચે નથી મેકાતો, આમ નામ પકડીને ઉભા છે. શું સાગરભાઈ, તમે કઈ કામ ની વાત આવતી હોય તો વચ્ચે વચ્ચે બોલે. એ બાયુ ની વાતોમાં વચ્ચે ન બોલાય સાગરભાઈ. તારે શું ખબર ન પડેલી આને કઈ? હા તો સાંભળો હવે ઘડી પર. હા ભાઈ, મારી એ ભૂલ થઈ ગઈ કે તમારા જેવો પાડોસ ગયો તો મેં. અમે પેલા રહેતા હતા ને તો બધા કેવા હારા હતા, બધી માલદાર. ભાડે રહ્યો છો? ભાડે રહ્યો છો? હા, આપણે ઘર ખાલી કરીને ગયું જવાનું. પાડોશ ન ગમતો હોય તો કેટલાય બીજા ઘર મળે જ છે. બસ હું તે સલાહ દીદીને મેં લઈ લીધી, કાં એટલી હોજી નથી હું કાંઈ, હું અહીંયા જ રહેવાની છું. પણ તારી યારે આજથી છે ને બધા વ્યવહાર પૂરા. અને આમ જો, ઓલી સવિતા હારે હું નહોતી બોલતી ને, હવે તું જો કાલથી એની યારે બોલવાનું ચાલુ કરું, પછી તને ખબર પડશે કે મીરા શું હતી. એ તું સવિતા રે બોલ, કવિતા રે બોલ, મારે શું બોલ? માર તો કેટલાય પાડોશાર વ્યવહાર છે, તારે એક મારી યાર વ્યવહાર છે. માર તારી કોઈ જરૂર નથી, તારી એક બે કવિતા હશે, માર તો આખો પાડોશ છો અહીંયા અમારો જ છે. પણ એને છે ને પંચાતાડા કહેવાય. આખા પાડોશમાં વ્યવહાર હોય ને એને આખા ગામની પંચાયત કરે. આમ જો આ ઓટલા ઉપર બેહીને ચાર ચોટલા ભેગા થાય ને સાગરભાઈ, એટલે પંચાયત જ કરે. આ મારે તમને કેવું ન જોઈ, પણ આ છે ને મને બોલાવડાવે. એ કોક દીકનું છે ને કોક પીછડા ઠેરી નાખવાનું છે. એ મીરા, તું છે ને એમને ચડાવવાનું બંધ કર. અમારા ઘરમાં ડખા નો ગાલીશ, બાકી હું ચડાવીશ ને આદિત્ય ભાઈને તો તને આમ છે એક જ દિવસમાં ઘરની બહાર કાઢી મૂકશે. હો તારે રાહ છે હજી, મારો ઘરવાળો કાંઈ એવો નથી. આ તું સાગરભાઈને આમ છો ગુલામની જેમ રાખે છે, મારો ઘરવાળો છે ને રાજાની જેમ રહે છે, રાજાની જેમ. આ તે રહેવું પડે બૈરી જોતી હોય તો, તે નવાઈ નથી કરતા. બસ 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 બંધ કરો તમે બધા. ભાભી તમારે બીજું કઈ કામ નથી, તમે ઘરમાં ગરો ને બાયુના ઝઘડા બંધ કરવા વગર જાઓ, ડબ્બો લઈને નીકળી પડ્યા છો. ક્યારના ડબ્બો ઉપાડીને થાકી ગયો? જો તો આમાં પછી ડખો ન થાય, ડબ્બો ઉપાડીને થકતા. વૈરાજી તમે એકલા વયા જાઓ, હું ડબ્બો લઈ આવીશ. જાઓ, હું એકલી ઉપાડી લઈશ. જાઓ. હા છો ને, વચ્ચે વચ્ચે બોયલા કરે સાગર ભાઈ પણ. તો શું છે આને મારા ઘરમાં રણ કે કેવાની જરૂર નથી, એક તો મારા ઓટલે ઊભી છો એમ નીકળાય તો જાવ જ છું. અત્યારે ઓટલે ઊભે કોણ? પણ હારી વ્યવહાર યાદ રાખજે, જેદી હારી હાડી જોઈશે ને તેદી તો માંગવા આવવાની જ છું. લે પોતાના મનમાં હું હમત્ય છે છું. હાડી મારી અને પાછી રાજ પોતાનું. જ્યારે હાડી ભારી સારી ત્યારે લઈ જઈશ. હાડી નોતી દેવી એટલે તો ઘરમાં ન ઘૂસવા દીધી બુદ્ધિ વિનાની. ના રે મઈ, હારું થયું મેં અંદર ન આવવા દીધી. આવી હોત ને તો આ તો જોઈ જ જાત મારી નવી હાડી. હજી મેં નથી પહેરી, અનીને દઈ દઉં. શું કીધું એને? તારી નવી હાડી લઈ જઈશ. તું ઓળખતી નથી મને, તું શેર છું ને તો હું તો સવા શેર છું. બાર હૂકવીશ જ નહીં હાડી, તો ખબર પડશે ને કે મેં નવી લીધી છે. બધી અંદર હૂકવીને કબાટમાં ઘાલીને મૂકી દઈશ. અને તો આ છે ને અમારે બધુંય વચ્ચેમાં બકબક કરવા જોઈ, બાયુની વાતમાં શું બોલતા હશે? બાયુનું ખાનનું પોપાડું હમણાં છતું થઈ જાત, ડબ્બો આખો ભૈરોસ માલિપા. અને મેં કીધું ખાન નથી. મરી રે તો ઓલી હમણાં મિરકીને કેવું લાગત કે ખાંડ હાટું ખોટું બોલેશ? ખાંડની તો શું કિંમત છે, પણ મારી હાડી ભાઈ 2000 રૂપિયાની છે, નવી નવી. પહેરવા લઈ જતું હું શું કરત? આ ડબ્બો લ્યો, ડબ્બો ઉપડાવા લાગ. આઈશ એને પણ, આવા મરદ છે પણ એક ડબ્બો નથી ઉપાડી શકતા. અમાર બાયુ જેવું ન થાય. એક વાટકી ચણાનો લોટ છાલ્યું ભરીને લઈ ગઈ હતી ને, કાઉસમાં છાલ્યું લખું એટલે ખબર પડે ને, એને જ ગણતરી કરતા આવડે છે બધી. એક વાટકી કપડાં ધોવાનો પાવડર લઈ ગઈ હતી. હવે જો તું બધો હિસાબ કરીશ આજે હું. તેથી તેલનો કપાઈ ભરી ગઈ હતી, મારે ભજીયા બનાવવા છે તો તેલ આપને કાં? હિસાબ કરતા તને એકને જ આવડે છે. હવે તું જો મારી દીકરી, તને બધો હિસાબ આપું. આ તો થઈ ગયું, હજી કાંઈક હતું. લીંબુ 400 રૂપિયા કિલો લીંબુ હતા ને, તો મારી દીકરી 2 લીંબુ લઈ ગઈ હતી. મને એમ થાય કે પાડોશી છે ને. હવે તું જો દીકરી મારી, અને આ લીંબુ છે ને અત્યારે નથી લેવા, 400 રૂપિયા કિલો થાય ને ત્યારે જ માંગવા જવા જ પાછા, તો ભાન આવશે કે કિંમત શું છે વસ્તુની અને પાડોશી શું કહેવાય. વાટકી વ્યવહાર કરવો જ નથી. ચા ને તારી યારે વાટકી વ્યવહાર કોણ કરે? મીરા ફટાફટ જમવાનું આપી દે ને. આ હિસાબ કરું છું, જોતા નથી? હિસાબ? ના ભાઈ ના, જો અત્યારે છે ને હું તારા કોઈ હિસાબમાં માથું નથી મારવાનો અને કઈ લિસ્ટ તો બનાવતી જ નહીં. હું બહાર જઈને કઈ અત્યારે લેવા નથી જવાનો.
મારી પાસે પૈસા ઈ નથી, પગાર આવશે ને ત્યારે લેવા જઈશ. શ્વાસ લઈ લ્યો, શ્વાસ લીધો લીધો. હા તો આ બાજુવાળી ઓલી ગોપી છે ને, એના ઘરનો હિસાબ કરું છું. અરે બાજુવાળા ગોપીબેનનો તારે હિસાબ કરવાની શું જરૂર છે? હે મારા પતિ પરમેશ્વર, એક નંબર ભોળા માણસ છો તમે તો. સાંભળો, આજે છે ને એના ઘરે ખાંડ લેવા ગઈ હતી. આદી મને એટલું બોલી છે, એટલું બોલી છે, એટલું બોલી છે, શું કહું કેટલું બોલી છે. એટલે સાંભળો, મેં છે ને આજે એની હારે વાટકી વાર પૂરો કરી નાખ્યો. આજ પછી ના દેવાનું ના લેવાનું. હવે છે ને વટના ગાજર ખાઈશ, વટના ગાજર. અરે ગાજર પછી ખાજે, પણ હું શું કહું છું એવું ના કરાય. એ આપણા પાડોશી કહેવાય, એમાં વ્યવહાર પૂરો કરી નાખવાની વાત ક્યાં આવી? ના ના, વ્યવહાર હજી બાકી છે ને. એક વખત એની સાડી પહેરવા લઈ આવવાની છે, એ વ્યવહાર તો હજી ઊભો ઊભો છે. આમ જો જેવી ઢાલ કરીએ ને એવી જ થાય. એ ઢાલ પણ વ્યવહાર સારો રાખો તો ઢાલ સારી થાય ને, નહીં તો ઢાલ ભાંગી જાય. તો તમે મને શું કહો છો? મેં કાંઈ નથી કર્યું, હું તો ખાલી થોડી અમથી ખાંડ લેવા એના ઘરે ગઈ હતી. તો એણે મને અવળું લેક્ચર આપ્યું, તો એને એટલું બધું બોલવાનું શું આવે? અને તમને કહું, મને ઘરમાં એનો જવા દીધી. તારે એના ઘરમાં શું કામ હતું? ખાંડ બહારથી મેં માગી શકાય ને. જો છે ને એ અમારે બાયુને બધી લપ હોય, કોણ કેટલા વાગે ઉઠે છે, કોણ કેટલું કામ કરે છે, કોના ઘરમાં ચોખ્ખું છે, કોનું ઘર ગંધારું ભર્યું છે, અમને બધી બહુ પંચાત હોય. હા, બધી વસ્તુમાં પડો ને તમે, એટલે જ તે દખામારી થાય અને પછી મકાન બદલવા પડે. આ જો સાગરભાઈ કેટલા સારા છે, એકવાર ઓલી ગોપી એમ કેમ કે બોલતા ને એટલે ન બોલે, અને તમે ચપડ ચપડ જ કરો છો ક્યારના. આ મારો હિસાબ ભૂલાઈ જશે. એલા હિસાબ ની ક્યાં કરે છે, અહીંયા ભૂખ મરી જાય, ખાવાનું આપને. આ તમારું 4 ટક નું ખાવાનું થાય ને, એટલું તો આ લિસ્ટ માં લખ્યું છે. સમજો, કઈક સમજો તમે. ભાઈ હું સમજેલો જ છું, પણ તમે સમજો ને તો સારું છે. હવે એક કામ કરો ને, આજનો દી બહારથી ખાવાનું લઈ આવો ને. આમ જો મારું મગજ સેજે ઠેકાણે નથી, આજ આપણો બાટલો ફાટેલો જ છે. અરે યાર, આ તારો બાટલો ફાટે એમાં મારું ખીચું ફાટી જાહે. વાત કરે છે, બાટલો ફાટેલો છે. કહું છું એમ કરો ને, નકર તમારી ઉપર બાટલો ફાટી જશે. મારી ઉપર બાટલો ફાડવાની શું જરૂર છે એમાં? તમે લોકો બાંધો ને મારે સાંભળવાનું. આજ તો મને છે ને માણસાઈ ઉપરથી આ નફરત થઈ ગઈ, નફરત. દુનિયામાં કોઈ માણસ છે જ નહીં. 400 રૂપિયે કિલો લીંબુ હતા, 2 લીંબુ લઈ ગઈ. તોય મને એમ થાય કે પાડોશી છે ને, મારી બેનપણી છે. એ જવા દો. આ તેલ છે ને 50 રૂપિયાનું કિલો આવતું હતું, અત્યારે કેટલા થઈ ગયા? 150 રૂપિયા. તોય કપ ભરીને આપો, મને એક ભજિયું ચખાડ્યું હોય ને તો આરામ બરાબર છે. પણ તો આવો વ્યવહાર કરો છો, હું કામ લેવો ને દેવો ને પછી પાછા ધોખા કરવા, આવું કરાય જ નહીં. આપણે છે ને આપણા ઘરમાં જે ખાવું હોય બનાવાય અને છે ને ખાઈ લેવાય શાંતિથી. હાજી વાત છે તમારી, બસ આથી હવે એવું જ થવાનું છે. હું તો વ્યવહાર જ પૂરો કરી નાખો. મેં આજે ભજીયા બનાવું ને અને બારી ખુલ્લી રાખીશ, આમ સુગંધ લેશે ને એટલે અંદર અંદરથી એને બળતરા થશે. અરે સુગંધ નથી લેવી અને મારે ભજીયા નથી ખાવા. જો ખાલી ખોટું તું તેલ બગાડીશ અને ચણા લોટે પાછો મારે બહાર જઈને લેવા જવો પડશે. એના કરતાં કંઈક બીજું જ બનાવી નાખ ને, ઘરમાં હોઈએ. શું બનાવું શું બનાવું? હે ભગવાન, આ ઝઘડો કરીએ તો આપણને હાચન રાંધતાય ભૂલાઈ જાય ક્યારેક ક્યારેક. એક કામ કરો ને, તમને ચા ને ભાખરી બે બનાવતા આવડે છે, જાઓ ને. મારે બનાવવાનું? એક તો હું થાકીને આવ્યો છું અને ઉપરથી મારે પાછું કામ કરવાનું. બસ તમે એક જ થાકો છો. હે 4 કલાકે ગોપિયારે મેં લપ કરી છે ને, તમને શું ખબર હું કેવડી થઈ ગઈ છે. એના ઘરની બહાર 1/2 કલાક ઊભી રહી હું, તોય બેલ નહોતી સાંભળતી. તો પછી એક એક કામમાં હોય, આપણે છાનું મોનું પાછું હોય આવાય. હે મારા ઈશ્વર, જ્યાં હોય ને સામેવાળાના સાથી હોય, ભૂલી જવાય છે કે મારા ઘરવાળા છો એમ. જાઉં છું રાંધવા. આભાર. એ સાચવીને મૂકી દેજો, બધું લેવાનું છે ઓલી ગોપલી પાસેથી. હા બરાબર, સરખું સીધું કરું છું. વાટકી ચણાનો લોટ, વાટકી કપડાનો પાવડર, 1 કપ તેલ, 2 લીંબુ. ભગવાન, આ બહેરાવને કેમ સમજાવવા.